ગરબડાના ખેડૂતોનું ગ્રામ પંચાયત પર રખડતા ધોરણે લઈને હલ્લા બોલ. આખરે ખેતરોનો લીલો પાક ચડી જતા ખેડૂતોએ પગલાં લીધા. રાત્રિ દરમિયાન રખડતા ધોરો ગ્રામ પંચાયતમાં પૂરી. પંચાયતના ગેટ ઉપર છાણ થાપી દરવાજાને તાળું મારી. ગરબડા તાલુકામાં રખડતા ધોરોના ત્રાસને લઈને ખેડૂતો ટ્રાહીમામ પોકાડી ઉઠ્યા છે. અવારનવાર રખડતા ધોરોના માલિકોને ઢોરને બાંધવા જણાવ્યું હતું અને પંચાયત દ્વારા પણ અનેકો વાર રખડતા ધોર માલિકોને જાણ કરી હતી. તેમ છતાં ધોર છૂટા મૂકી દેવામાં આવતા હતા. રાતે ખેતરોનો પાક સાફ કરી નાખતા હતા. આખરે માલિકોએ અને યુવાનો દ્વારા આ ગાયોને પકડી પાડી ગ્રામ પંચાયતના કમ્પાઉન્ડમાં પૂરી તારું મારી દીધું હતું. તેમ છતાં ખેડૂતોના ખેતરમાં શિયાળા તેમજ ચોમાસામાં કરવામાં આવેલા મોંઘા ભાવના બિયારણના પાકને રખડતા ધોરો દ્વારા ખૂબ મોટી માત્રામાં નુકસાન પહોંચાડવામાં આવી રહ્યું છે, જેને લઈને ખેડૂતો દ્વારા રાત્રિ દરમિયાન ખેતરોમાં જોવા મળતા રખડતા ધોરોને પકડી પાડી ગ્રામ પંચાયતની પાંજરામાં પૂરવામાં આવ્યા હતા અને દરવાજાને લોક મારી દરવાજા ઉપર છાણ લીપવામાં આવ્યું હતું. આ બાબતે ખેડૂતો દ્વારા પોલીસ સ્ટેશન તેમજ ગ્રામ પંચાયત ખાતે પણ રજૂઆત કરવામાં આવી હતી. તેમ છતાં ધોરોનો નિકાલ ન આવતા આખરે ખેડૂતોએ મેદાને ઉતરી ખેડૂતોએ જાતે રખડતા ધોરોને પકડી ગૌશાળામાં મોકલવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે રખડતા ધોરોને લઈને ખેડૂતો તેમજ રખડતા ધોરોના માલિકો સાથે ટુટુ મેમેના દ્રશ્યો પણ સર્જાયા હતા. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ ટુડે, ગરબડા. આજે અમારે ગાયનો પ્રશ્ન છે. ગાયો 2-3 વર્ષથી બધાના ખેતરોમાં ખાય છે અને પંચાયત પર પણ 2-3 વાર 2-3 5-6 વાર ગયા છે ત્યાં કમ્પ્લેન કરવા માટે, પણ પંચાયતમાંથી બી કોઈ નિકાલ આવતો નથી. અત્યારે ગાયો પૂરી દીધી છે પંચાયતની ગેટની અંદર અને તાળું મારીને અત્યારે આ પોલીસ સ્ટેશનમાં રજૂઆત કરવા માટે આવ્યા છે. આખા બધાના ખેતરો જે છે પાછળના વિસ્તારમાં બધાના ખેતરો સાફ થયેલા છે. અત્યારે ઘઉં મકાઈ પાપડાનો જે બી છે બધું ગાયો રાત્રે આવીને બધાનું નુકસાન કરી જાય છે ખેતરની અંદર, અને કોઈ કંઈ પોતા કંઈ ઇન્કવાયરી કરતા જ નથી. કેટલી વાર પંચાયતમાં બી જાણ કરી છે ને કોઈ એનું એ નિરાકરણ કરતો, એટલે આ બધા પળિયાના માણસો બધા લેડીઝો બધા જ પંચાયતમાં આવ્યા છે. અત્યારે આ પોલીસ સ્ટેશનમાં આવ્યા છે. અમુક માલિકો ધમકી આપે છે અને અમુક માલિકો ધમકી આપે છે કે તમારથી થાય એ કરી લો, અમારા છે તમારે તમારું કેટલું ખાઈ ગયા એમ અમે પાછા એમને કે